वापी खाते कांग्रेस समिति द्वारा पेट्रोल डीजल अने गैस सिलिंडर सहित अनेक चीज वस्तुओं भाव वधारा विरोध में सरकार विरोधी प्रदर्शन करवामां आव्यो हतो। वापीना कोपरली चार रस्ता पासे कांग्रेसना आगेवानोए भेगा थई भाजप विरोधी सूत्रोच्चार करी भाव वधारो पाछो खेंचवानी मांगणी करी हती। जो कि आ कार्यक्रममां मात्र गणतरीना ज कार्यकर्ताओ उपस्थित रहेता कांग्रेसनुं संगठन नबळुं होवानुं वधु एक वखत साबित थयुं हतुं। શહેર અને વાપી તાલુકા વતી જે અમે પેટ્રોલ ડીઝલનો જે મોંઘવારી ગેસનો વિરોધ કર્યો છે, નોંધાવ્યો છે, એ આજે અમારા જે કાર્યકર્તા છે, અમારા એક કાર્યકર્તા 100 ભાજપના કાર્યકર્તા બરાબર છે ને અમે લડતા છે। અમે હવે આક્રમકતાથી હર 2 દિવસે એ અઠવાડિયે અમે આવેદનપત્ર આપશું। જે આજે શિક્ષણ મોંઘું છે, અનાજ કઠોળ મોંઘું છે, તેલ મોંઘું છે, ગેસ સિલિન્ડર મોંઘું છે, પેટ્રોલ આજે 100 ને પાર 102 રૂપિયા છે ભાવ થઈ ગયો છે। પણ આ તાનાશાહી સરકાર, આ લુચ્ચી સરકારને દેખાતું નથી। આજે પબ્લિકને બી, પબ્લિકમાં બી અવાજ અમારો જતો છે, પબ્લિક બી જાગૃતતા આવતી છે પબ્લિકને, ને બહુ જલ્દી પરિવર્તન આવશે। ને ભાજપમાંથી અમે આ તાનાશાહી સરકારને અમે 2022માં ઉખેડી ફેંકીશું। જય હિન્દ। 22 વર્ષથી આ તમે બોલો છો, પણ 22 વર્ષથી ના કાકરો પણ નથી આવ્યો, એવું થયું છે। ઉપરથી ટીમ મોરલ થતું ગયું છે કોંગ્રેસ, હવે કાકરો આવશે। હવે કાર્યકર્તામાં બી જાગૃતતા છે, બધામાં જાગૃતતા છે। અમારા શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, બધામાં જાગૃતતા છે। હવે અમે એક મળીને સાથે અમે આ તાનાશાહી સરકારને 2022ના ઇલેક્શનમાં ઉખાડી ફેંકીશું। પાર્ટી, કોંગ્રેસ પાર્ટી તરફથી દરેક જગ્યાએ આખા ભારત દેશમાં આ મતલબ મોંઘવારી વિશે જે મતલબમાં પબ્લિકને જાગૃત કરવા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। ખરેખર પબ્લિકને અગર જો પડેલી હોય ને તો અમારી હાથે આખી વાપીની કે ગુજરાતની આખી ટોટલ પબ્લિક સામેલ થાય, પણ ખબર નથી પડતી આ મોંઘવારી આ ભાજપના રાજમાં આટલી બધી મોંઘું થઈ રહ્યું છે। અને જેવી રીતે પેટ્રોલ ડીઝલનો ભાવ વધે એટલે તેલથી માંડીને દરેક ખાવા પીવાની વસ્તુમાં મોંઘું થઈ રહ્યું છે। અરે આજે પબ્લિક છે ને રોડ પર બેસીને ભીખ નથી માગી શકતી, કારણ કે એમને મતલબ એની ઇજ્જત વાલી છે, બાકી ન તો ખરેખર પબ્લિકને એમને ના તો એમને રોજીરોટી મળતી છે, ના તો એમને મતલબ એમનું ગુજરાન ચલાવવા માટે આ મોંઘવારીમાં ખરેખર પબ્લિક પીડાઈ રહી છે। ને આ વખતે ખરેખર મતલબમાં ગુજરાતમાં તો ખરેખર મતલબમાં સરકાર બદલાય એવું ભાવના છે, કેમ કે આ બધું મોંઘું વસ્તુથી પબ્લિક કંટાળી ગયેલી છે। શિક્ષણ ફીથી માંડીને બધી રીતે મતલબ મોંઘું છે, માણસને ભણાવવું હોય તો બહુ મુસીબત પડે। આજે આપણે એમ કહીએ કે 1 થી 2 છોકરા કરવું, પણ આજે 1 છોકરો બી મોંઘો પડે એવી આજે મોંઘવારીમાં જીવાતું નથી। એટલે આ કોંગ્રેસ ભાજપના રાજમાં આટલું બધું મોંઘું થઈ રહ્યો એટલે અમે આ કોંગ્રેસ પાર્ટી તરફથી આ પ્રોગ્રામ કરી રહ્યા છે, ને ખરેખર એમાં પબ્લિકે પણ અમારો સાથ સહકાર આપે છે અને પબ્લિક હવે જાગૃત થશે એવી અમને આશા ધરાઈ રહી છે। પણ પબ્લિક કોઈ જગ્યાએ દેખાતો નથી, તમારા કાર્યકર્તાઓ જ નથી જે શહેરમાં હોવા જોઈએ એટલા પણ ઉભા નથી થયા, 16 જણા તમે વિરોધ કરવા નીકળ્યા છો આજ આ વખતે પબ્લિક ઓછુંનું કારણ એવું છે કે લગ્નનો પ્રસંગ છે અને દરેક જગ્યાએ મતલબમાં લોકો લગ્નમાં જઈ રહ્યા છે એટલા માટે એવું ઓછું દેખાઈ રહ્યું છે। પણ અમારા કાર્યકર્તામાં એવો દમ છે કે મોંઘવારીને અમે ટક્કર આ ભાજપને સરકારને આપશું એવી અમારી ખાતરી છે। 2014 હવે પબ્લિકમાં થોડીક જાગૃતતા આવશે અને પબ્લિક ખરેખર હવે જાગૃતિ લાવશે ને ભાજપ સરકારને બતાવશે આ વખતે કે ગુજરાત સરકાર બદલી નહીં। તમારા શહેર પ્રમુખ નથી, પછી જિલ્લા પ્રમુખ નથી, તો એ માટે શું કહેશો? આજે વલસાડ જિલ્લામાં કાર્યક્રમ છે, દરેક તાલુકામાં, દરેક શહેરોમાં પ્રોગ્રામ છે, એટલે મતલબ દરેક જગ્યાએ પ્રમુખ બીજી છે નહીં। વાપી શહેરમાં મતલબ અમને આદેશ આપેલો એટલે અમે કાર્યકર્તાએ પ્રોગ્રામ કર્યો છે અને પ્રોગ્રામ અમે કરતા રહીશું, પ્રમુખ સાથે જ છે અને દરેક પ્રમુખ અમારી સાથે જ છે, તાલુકા પ્રમુખ સાથે છે, શહેર પ્રમુખ સાથે છે, બધા જ પ્રમુખ સાથે છે અને પ્રોગ્રામ કરતા કાર્યકર્તાઓ નથી, નહીં કાર્યકર્તાઓ છે ગાંધીજી એક